ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ, કેમ છો? મજામાં ને? જુઓ, આપણા 1 થી 7 પ્રકરણ ગણિતમાં પૂરણ થઈ ગયા છે, બરોબર? તો આપણે આજે ધોરણ 4 વિષય ગણિતમાં આપણે થોડું રિવિઝન જોઈશું. તો રિવિઝન માટે આપણે પહેલો આપણો દાખલો છે, નીચેની ખાલી જગ્યા પૂરો. તો ઈંટનો આકાર ખાલી જગ્યા છે, તો ઈંટનો આકાર કેવો છે? કે આપણે લખીશું લંબ ચોરસ. ઈંટ ખાલી જગ્યામાંથી બને છે, તો શેમાંથી બને છે? તો લાલ માટીમાંથી બને છે. ઈંટને ખાલી જગ્યા બાજુઓ હોય છે, તો ઈંટને કેટલી બાજુઓ હોય છે? તો કે 6. ઈંટને કેટલી કિનારીઓ હોય છે? તો કે 12. ઈંટને ખાલી જગ્યા ખૂણા હોય છે? કે 8. ઈંટનો સંપૂર્ણ આકાર કેવો હોય છે? તો કે લંબ ઘન. ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે, તો કે અહીં આવશે 999. અને નાનામાં નાની સંખ્યા 3 અંકની, તો કે 100. 4 અંકની મોટામાં મોટી સંખ્યા 1 અંકની 9, 2 અંકની 2 નવડા એટલે 99. 3 અંકના 3 નવડા એટલે 999. અને 4 અંકના તો 9999. તો આપણે 3 અંકની નાના નાની સંખ્યા 100, તો 4 અંકની મોટામાં મોટી સંખ્યા કેટલી થશે? તો આપણે 9999. અને 4 અંકની નાનામાં નાની સંખ્યા, તો કે 1000. જુઓ, 999 તો 1, 2, 3 અંક છે, તો એ ગાડી 1000 આવી ગયા. તો 1, 2, 3, 4 એટલે નાનામાં નાની સંખ્યા 4 અંકની શું કહેવાય? 1000. તો લંબાઈનો મોટો એકમ તો આપણે કિલોમીટર, અને નાનો એકમ લંબાઈનો તો શું આવશે? સેન્ટીમીટર. શું આવશે? આપણે ટૂંકમાં સેન્ટીમીટરને શું કહીએ છીએ? સેમી. 1 મીટર બરાબર કેટલા સેમી? તો 1 મીટર બરાબર 100 સેમી. 1 કિલોમીટર બરાબર કેટલા મીટર? તો કે 1000. આપણે બધું શીખી ગયા છે ને, એટલે તમને આવડતો હશે. હવે ઘડિયાળમાં કાંટા કેટલા હોય છે? તો આપણે 3 કાંટા, ઘડામાં 2 કાંટા પણ હોય છે, આપણે 3 કાંટા લખીશું. કે 3 કાંટા હોય છે. કયા 3 કાંટા? તો 1 મિનિટ કાંટો, કલાક કાંટો અને સેકન્ડ કાંટો. તો નાનો કાંટો ખાલી જગ્યા દર્શાવે છે. તો નાનો કાંટો શું દર્શાવે છે તમને ખબર છે ને? તો આપણે નાના કાંટા પર પહેલાં નજર રહેશે કે નાના કાંટામાં કેટલા વાગ્યા છે, પછી આપણે મિનિટ કાંટા પર જઈશું. તો નાનો કાંટો આપણને શું દર્શાવે છે? તો કે નાનો કાંટો આપણને કલાક, અને મોટો કાંટો આપણને શું દર્શાવે છે? તો કે મિનિટ. એક વર્ષના મહિના કેટલા છે? જુઓ, અંગ્રેજી મહિના પણ 12 છે અને ગુજરાતી મહિના પણ 12 છે. એક વર્ષના દિવસો જુઓ, 365, પણ લીપ વર્ષ હોય ત્યારે કેટલા હોય છે? 366. એક અઠવાડિયાના દિવસો તો આપણને ખબર છે, પહેલા ધોરણથી આપણે શીખતા આવ્યા છે, તો કે 7. એક પખવાડિયાના દિવસ, પખવાડી એટલે 15 દિવસનો હોય છે. કેટલા દિવસનો હોય છે? કે 15 દિવસનો. એક મહિનાના દિવસો, એક મહિનાના દિવસો આપણે 30 કે 31, ખાલી ફેબ્રુઆરી બાદ પડતા, બરાબર. હવે વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત બરાબર, કે આપણને શું મળે છે? કે નફો. હવે ખરીદ કિંમત ઓછા વેચાણ કિંમત બરાબર, આપણે ખરીદીએ ને એનાથી ઓછા કિંમતમાં વેચીએ, તો આપણને શું જાય છે? ખોટ. ગુંજાશનો મોટો એકમ તો શું આવે છે? તો કે લીટર. અને ગુંજાશનો નાનો એકમ, તો કે મિલી લીટર. તો બાળકો, આજે આપણે રિવિઝનમાં ખાલી જગ્યા દેખી. હવે બીજા વિડીયોમાં આપણે બીજો રિવિઝનમાં જોઈશું. થેન્ક યુ.